नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में? अत्यारे आपणे धोरण 12 एसएससी विषय में भाग एक चेप्टर एक शेर बहार पड़ना में आगळ अभ्यास करीए छीए। तो विद्यार्थी मित्रों, अत्यार सुधी आपणे जे छे ए घणी बधी प्रकारे जे छे ए माहिती मेळवी, जेम के शेर कई रीते बहार पड़े छे, कंपनी शेर बहार पड़वा माटे कई प्रक्रियामांथी पसार थती होय छे। હવે એના માટે હવે સમજવાનું છે આપણે કે છેલ્લે શેર હપ્તા એટલે શું, શેર હપ્તાની વિધિ અને એમાં સેકન્ડરીની ફરજ। એમાં છેલ્લો મુદ્દો યાદ કરો બધા, શું કીધું હતું એમાં કે જ્યારે કોઈ શેર હોલ્ડર જ્યારે કંપની હપ્તો મંગાવે છે અને એ શેર હોલ્ડર હપ્તો ભરતો નથી ત્યારે સેકન્ડરી શું કરે છે, તો આવા લોકોની જે છે એ આવા શેર હોલ્ડરોની આવા સેકન્ડરી એક યાદી બનાવશે। અને એ યાદી કોને આપે છે, કોને યાદ છે, તો આવી યાદી જે છે એ સંચાલક મંડળને આપવાની છે। સંચાલક મંડળ હવે શું કરશે, તો અહીંયા જે છે એ સંચાલક મંડળ એ જે તે શેર હોલ્ડર છે એના શેર જપ્ત કરશે। તો આપણને થાય એ મુદ્દામાં પણ સમજી ગયા છે કે શું એકવાર હપ્તો ન ભરે સમય ચૂકી જાય ત્યારે કંપની જે છે એ શેર જપ્ત કરી લેશે, તો નહીં, એ સંચાલકના હાથમાં છે શું કાર્યવાહી કરવાની છે। દર વખતે હપ્તા નિયમિત ભરતા હોય તો એને વ્યાજમાંથી માફી આપે છે અથવા સંપૂર્ણ જે છે વ્યાજ માફ કરી શકે છે। તો એવી રીતે અલગ અલગ કાર્યવાહી કરવામાં આવે છે, એમાં એક પ્રોસેસ કે વારંવાર કીધા પછી વારંવાર નોટિસ આપ્યા પછી પણ જો એ શેર હોલ્ડર હપ્તો ન ભરે તો કંપની જે છે એના શેર જપ્ત કરે છે। હવે શેર જપ્ત એટલે કે શેર જપ્તી, શેર જપ્તી એટલે શું, શેર જપ્તી કેમ કરવામાં આવે છે, એમાં સેક્રેટરી પોતાને શું ફરજ બજાવે છે, કંપની નિયમનપત્રમાં કઈ કયા મુદ્દા લખેલા છે એના વિશેની થોડીક માહિતી મેળવવાની છે। તો પહેલા આપણે પ્રસ્તાવિક જોઈએ, શેર જપ્તીનો અર્થ જોઈએ અને પછી જે છે ને વિધિ ઉપર આગળ વધીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શેર જપ્તીની વિધિ જે છે એ ખાસ મોસ્ટ આઈએમપી 4 માર્કમાં પૂછાતી હોય છે, બરાબર? તો આપણે એના વિશેનો અભ્યાસ કરવાનો છે। સૌપ્રથમ પહેલા શેર જપ્તીની પ્રસ્તાવિક, કંપની શેર હોલ્ડરો પાસેથી બાકી હપ્તો મંગાવે છે, ક્લિયર? અહીંયા કે કંપની હપ્તે હપ્તે જે છે રકમ મંગાવતી હોય છે ત્યારે જે બાકી રકમ જે છે એના માટે હપ્તો મંગાવે છે અને હપ્તો ન ભરનાર શેર હોલ્ડરના શેર જપ્ત કરવામાં આવે છે। નક્કી કરેલી મુદત અનુસાર જો કોઈ શેર હોલ્ડર હપ્તો ન ભરે તો એના શેર જે છે એ જપ્ત કરવામાં આવે છે। હવે એક માર્કમાં પણ સૌથી વધુ પૂછાતો પ્રશ્ન, શેર જપ્તી એટલે શું? કારણ કે જો આ ચેપ્ટરમાં એક એમસીક્યુ, એક બીએસક્યુ, એક 2 માર્કમાં, એક 3 માર્કમાં અને 4 માર્કમાં ટોટલ 11 માર્કનું ચેપ્ટર છે, ખાસ રાખવાનો એક એક મુદ્દો સમજવાનો છે આપણે। શેર જપ્તીનો અર્થ, શેર જપ્તી એટલે શેર પર મંગાવેલો હપ્તો વસૂલ નહીં આવતા, એટલે કે કંપનીએ શેર ઉપર હપ્તો મંગાવ્યો છે પરંતુ હજી વસૂલ આવ્યો નથી, એટલે કે એના પૈસા હજી આવેલા નથી। કંપની આ આખરના ઉપાય તરીકે, આખરના ઉપાય તરીકે એટલે લાસ્ટ ચાન્સ, હવે કોઈ પ્રકારનો ચાન્સ આપવામાં આવશે નહીં, એટલે આખરના ઉપાય તરીકે છેલ્લે શેર પર ભરેલી રકમ જપ્ત કરી દેશે। એટલે કે શેર હોલ્ડરે જેટલા અત્યાર સુધીમાં હપ્તા ભર્યા છે, જેટલી અત્યાર સુધી રકમ ભરી છે એ કંપની જપ્ત કરી લેશે। ટૂંકમાં એમ રાખવાનું છે કે શેર પર મંગાવેલો હપ્તો વસૂલ નહીં આવતા કંપની આખરના ઉપાય તરીકે શેર પર ભરેલી રકમ જપ્ત કરે છે, તેને શેર જપ્તી તરીકે ઓળખવામાં આવે છે। હવે શેર જપ્તીને કારણે શું અસર થાય એ પણ 3 માર્કમાં 2 માર્કના પ્રશ્ન પૂછાય છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાનો છે, પણ એના અમુક મુદ્દા જે છે આપણા માટે ખાસ મહત્વના છે એ આપણે જોઈ લઈએ પહેલા। કંપનીના સંચાલકોએ લીધેલું આ એક શિક્ષાત્મક પગલું છે, કારણ કે કંપનીનો કોઈ સંચાલક જે છે એ શેર જપ્ત કરે એના કારણે હવે એ વ્યક્તિ કંપનીનો સભ્ય નથી, શેર હોલ્ડર નથી, તો એના માટે એક શિક્ષાત્મક એક દંડ આપ્યો એવું કહી શકીએ છીએ। પરંતુ ક્યારે ઉપયોગ કરે આનો, જ્યારે આખરના ઉપાય તરીકે, હવે કોઈ ચાન્સ નથી કે હવે એ વ્યક્તિ આપણને હપ્તો આપી શકે એમ જ નથી, ત્યારે કંપની જે છે એની રકમ જપ્ત કરતી હોય છે, એટલે કે એક શિક્ષાત્મક પગલું કહી શકીએ છીએ। આ પણ ઘણી વખત એક માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે શેર જપ્તી એ કયા પ્રકારનું પગલું કહેવાય છે, એ શિક્ષાત્મક આવશે। શેર જપ્તી માટે નિયમન પત્રમાં જોગવાઈ હોવી જોઈએ આ પણ જોવાનું છે,
સેક્રેટરી ની ફરજ માં આવશે। તો સેક્રેટરી ની સૌપ્રથમ પહેલી ફરજ શું છે? તો નિયમન પત્ર માં જોગવાઈ છે કે નહીં તે તપાસવાનું, એટલે કે જોગવાઈ હોય તો શેર જપ્તી કરી શકાય। શેરફ હોલ્ડર ના સભ્ય પદ નો ફરજિયાત અંત આવે છે, એટલે કે અત્યાર સુધી વ્યક્તિ જે છે એક કંપની ના શેર હતા એટલા માટે શેર હોલ્ડર હતો, પરંતુ કંપનીએ શું કર્યું છે તો એના બધા શેર જે છે એ જપ્ત કરી લીધા છે। હવે એ વ્યક્તિ શેર હોલ્ડર કહેવાતો નથી, એટલા માટે એ સભ્ય પદ નો ફરજિયાત અંત આવી જશે। હવે એ વ્યક્તિ કંપની નો સભ્ય કહેવાતો નથી। ક્લિયર? આપણે હવે સમજવાની છે શેર જપ્તી ની વિધિ। તો વિદ્યાર્થી મિત્રો, શેર જપ્તી ની વિધિ ના કુલ 8 મુદ્દા છે, એમાં સૌપ્રથમ પહેલો મુદ્દો છે બાકી હપ્તા ની યાદી તૈયાર કરવાની છે। તો આ તમને મુદ્દો એકદમ ક્લિયર છે, યાદી કોણ તૈયાર કરશે? સેક્રેટરી તૈયાર કરશે। કોને મોકલશે? સંચાલક મંડળ ને। તો પહેલા મુદ્દા માં લખવાનું છે કે સેક્રેટરી બેંક પાસેથી મળેલી ભરણા ચિઠ્ઠી પરથી જે સભ્યોએ શેર પરના હપ્તા ની રકમ ભરી ન હોય તેમની યાદી તૈયાર કરે છે। આમાં ખાલી બે પોઈન્ટ યાદ રાખવાના છે, એક તો ભરણા ચિઠ્ઠી, ભરણા ચિઠ્ઠી કોની પાસેથી મેળવશે? બેંક પાસેથી। અને ભરણા ચિઠ્ઠીને આધારે જે વ્યક્તિએ રકમ ન ભરી હોય એટલે કે હપ્તા ન ભર્યા હોય એમની એક યાદી અલગથી તૈયાર કરે છે, જેને આધારે ધ્યાનમાં આવે કે કેટલા શેર હોલ્ડરે હપ્તા ભરેલા છે અને કેટલા બાકી છે। તો બાકી છે એની કાર્યવાહી હવે કરવામાં આવશે। સૌપ્રથમ પહેલો બાકી હપ્તાની યાદી તૈયાર કરવી, ત્યારબાદ બીજું બાકી હપ્તાની યાદી કોને મોકલવાની છે? તો સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવાની છે। સંચાલક મંડળ હવે કાર્યવાહી કરશે, એટલે કે બાકી હપ્તાની યાદી તૈયાર થઈ ગયા પછી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરી ચર્ચા વિચારણા કરી શેર જપ્તીનો નિર્ણય માટે રજૂ કરે છે। એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ સેક્રેટરી જે છે એ જે યાદી તૈયાર થઈ ગઈ છે એ સંચાલક મંડળને આપશે, એના ઉપર જરૂરી ચર્ચા વિચારણા સંચાલક મંડળ કરીને આગળની કાર્યવાહી કરતો હોય છે। એટલે આમાં પણ યાદ રાખવાનું છે એ સંચાલક મંડળ સમક્ષ રજૂ કરીને જપ્તીનો નિર્ણય માટે રજૂ કરે છે। શા માટે જપ્તીનો નિર્ણય લઈ શકાય? એટલા માટે સંચાલક મંડળને આપે છે। તો એક વસ્તુ ક્લિયર છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જે છે એકવાર ભૂલ કરે તો માફ કરવામાં આવે છે, બરાબર ને? બીજી વાર ભૂલ કરે તો પણ માફ કરે છે, ત્રીજી વખત કોઈ માફ કરતું નથી, એવો નિયમ આમાં લાગુ પડે। કેવી રીતે? તો કીધું કે ભાઈ સંચાલક મંડળ ના આવ્યા પછી સંચાલક મંડળ પહેલો ચાન્સ આપે, એ ચાન્સ નું નામ છે પ્રોપર કે સભ્યોને સ્મૃતિ પત્ર મોકલવો। સ્મૃતિ પત્ર એટલે કે શું? યાદ કરવા માટે કે વિદ્યાર્થી જે છે, સોરી, કોઈ સેક્રેટરી જે છે એ સ્મૃતિ પત્ર મોકલવાનો છે। શા માટે મોકલવાનો છે? કારણ કે જો કોઈ શેર હોલ્ડર એ ભૂલી જાય તો એને એ યાદ કરવા માટે કે તમારે જે છે એ હવે ઠરાવને આધારે હપ્તો જે છે ભરવાનો છે। તો જે સભ્યોએ નિયત સમય મર્યાદામાં બાકી હપ્તાની રકમ ભરી નથી એમને સ્મૃતિ પત્ર મોકલવામાં આવે છે। એટલે કોને મોકલશે? જેને બાકી હપ્તાની રકમ ન ભરી હોય તેને યાદીને આધારે। તો પહેલો કયો પત્ર મોકલવાનો છે? સ્મૃતિ પત્ર। તો એમાં કઈ કઈ વિગત લખવી ફરજિયાત છે સ્મૃતિ પત્રમાં? તો એમાં છે એ હપ્તાની રકમ વ્યાજ સહિત ચોક્કસ તારીખ સુધીમાં ભરી દેવામાં જણાવવામાં આવે છે। એટલે કે જ્યારે આ પત્ર મોકલશે ત્યારે આપણે ખબર પેનલ્ટી લાગશે કે જો કોઈ શેર હોલ્ડર નિયત સમય મર્યાદામાં હપ્તો ન ભરે તો કંપની એની પાસેથી જે તે રકમનું વ્યાજ વસૂલ કરે છે। તો એ પત્રકમાં લખેલું હોય કે તમારે આટલા દિવસ સુધીમાં જે છે હપ્તો ન ભરવાને કારણે આટલી રકમ તમારે જે છે વ્યાજ સહિત ભરવાની રહેશે, એટલે કે હપ્તો પ્લસ વ્યાજ। અને એમ એના માટે જે છે એ એક ચોક્કસ તારીખ આપશે કે તમારે કઈ તારીખ સુધીમાં વ્યાજ સહિત રકમ ચૂકવવાની છે, તો એ સ્મૃતિ પત્ર જે છે એમાં દર્શાવેલું હોય છે, એના આધારે શેર હોલ્ડર એ સમય મર્યાદામાં વ્યાજ સહિત રકમ ભરતા હોય છે। હવે કદાચ કોઈ શેર હોલ્ડર જે છે એ નક્કી કરેલી તારીખમાં એ વ્યક્તિ વ્યાજ સહિત રકમ ચૂકવતો નથી, તો હવે તો અહીંયા સંચાલક મંડળ જે છે બીજો ચાન્સ આપશે, તો એને કહેવાય છે અહીંયા અંતિમ ચેતવણી પત્ર। કે લાસ્ટ આપણે કહીએ છીએ કે ભાઈ લાસ્ટ છેલ્લી વખત તમને જે છે એ કહીએ છીએ, તો એ જ્યારે જે છેલ્લી વખત કહે છે ત્યારે એ શું વિગત દર્શાવવાની છે?
લાસ્ટ ચાન્સ જે છે ત્યારે શું કહેવાનું છે આપણે એમાં તો સેક્રેટરી જે છે એ છેતે સભ્યને પહેલા સ્મૃતિ પત્ર મોકલવા છતાં તેને કોઈ પ્રતિભાવ ન મળતા અંતિમ ચેતવણી પત્ર રજિસ્ટર પોસ્ટ દ્વારા મોકલવામાં આવતો હોય છે પેલો કયો મેકલ આપણે સ્મૃતિ પત્ર પછી કેને હું મોકલવાનું છે તો અંતિમ ચેતવણી પત્ર પરંતુ જો કોઈ પણ શેર હોલ્ડર એ હવે સભ્ય પત્ર સ્મૃતિ પત્ર મોકલ્યા પછી એ વ્યાજ સહિત રકમ ભરી દે છે તો અંતિમ ચેતવણી પત્ર મોકલવાનો નથી પરંતુ જો એ શેર હોલ્ડર વ્યાજ સહિત રકમ ભરતો નથી તો જ એ અંતિમ ચેતવણી પત્ર મોકલવાનો છે તો એ સ્મૃતિ પત્ર મોકલ્યા પછી જે છે એ રજિસ્ટર પોસ્ટ દ્વારા મોકલવાનો રહેશે હવે આ રજિસ્ટર પોસ્ટ દ્વારા મોકલશે તો એના માટેની બે વિગત ખાસ સમજવાની છે કે જેમાં પત્ર મળ્યેથી 14 દિવસમાં વ્યાજ સહિત રકમ નાણાં ભરવાની તાકીદ આપવામાં આવે છે પણ ક્યાંથી 14 દિવસ કીધા અંતિમ ચેતવણી પત્ર મોકલ્યા પછી બીજી વખત ચાલશે પોછે અહીંયા કે ભાઈ તમે સ્મૃતિ પત્ર મોકલ્યું છતાં પણ તમે વ્યાજ સહિત રકમ નથી ભરી તો કંપની અંતિમ ચેતવણી પત્ર મોકલશે તો અંતિમ ચેતવણી પત્રમાં પણ કેટલું વ્યાજ થશે કઈ તારીખ સુધીમાં એને ખાસ પ્રોપર દિવસો આપી દીધા છે અહીંયા કેટલા દિવસ કીધા છે 14 દિવસમાં આ તમારે એક માર્કમાં પૂછાશે શું પ્રશ્ન પૂછાય કે વ્યાજ સહિતની રકમ અંતિમ ચેતવણી પત્ર પછી કેટલા દિવસમાં ચૂકવવાની હોય છે તો 14 દિવસમાં ક્લિયર અહીંયા તો 14 દિવસમાં વ્યાજ સહિતની રકમ તાકીદ આપવામાં આવે છે ફરજિયાત જો તાકીદનું પાલન ન થાય તો શેર જપ્ત થશે એવી ચેતવણી આપવામાં આવે છે તો હવે કંપની શું કરશે શેર જપ્તી કરશે એટલે કે આ જ જે તો અંતિમ ચેતવણી પત્રમાં 14 દિવસની જે છે એ મુદત આપી દીધી છે એમાં વ્યાજ સહિત રકમ ભરવાની છે અને જો ન ભરે તો નીચે લખેલો હોય છે કે તમારા શેર જપ્ત કરવામાં આવશે ક્લિયર યા સૌ પ્રથમ પેલું શું કર્યું બાકી હપ્તાની વેડી તૈયાર કરી બીજું સંચાલક મંડળમાં યાદી જમા કરાવી ત્રીજું સ્મૃતિ પત્ર મોકલ્યો ચોથું અંતિમ ચેતવણી પત્ર મોકલ્યો હવે ત્યારબાદ આપણે સમજીએ ત્યારબાદ પાછો મુદ્દો છે આપણા માટે શેર જપ્તીનો ઠરાવ પસાર કરવો તો આપણે ધ્યાનમાં છે કે ભાઈ જો અંતિમ ચેતવણી પત્ર મોકલ્યો છે છતાં પણ જે સભ્યએ 14 દિવસમાં હપ્તાની રકમ ન ચૂકવે તો તેમના શેર જે છે એ જપ્ત કરવામાં આવે છે આ ખાસ મગજમાં બેસાડી લેજો દરેક મુદ્દા જે છે એકબીજાને જોડેલા છે એક ને એક મુદ્દા જે છે વારંવાર આવે છે જેના કારણે હવે ભૂલાઈને એ ખાસ ધ્યાન રાખવાનું છે શેર જપ્તીનો ઠરાવ ક્યારે પસાર કરવામાં આવશે કે જ્યારે અંતિમ ચેતવણી પત્ર મોકલ્યા પછી જો કોઈ સભ્ય 14 દિવસમાં પોતે રકમ ન ચૂકવે ત્યારે જે છે એ ઠરાવ પસાર કરવામાં આવે છે તો આ માટે સેક્રેટરી શું કરશે તો આ માટે સેક્રેટરી જે છે એ સંચાલક મંડળની સભા બોલાવશે અને સંચાલક મંડળની સભામાં શેર જપ્તીનો ઠરાવ પસાર કરે છે એ સમય દરમિયાન કેટલી રકમ થશે કેટલી કિંમતના શેર થશે કેટલા સભ્યોએ હજી હપ્તા નથી ભરેલા એની યાદી હશે આ બધી વિગતવાર તપાસ કર્યા પછી એક યાદી બનાવ્યા પછી સેક્રેટરી જે છે એક નિર્ણય ઉપર આવે અને યાદી જે છે એ સંચાલક મંડળને આપે અને સંચાલક મંડળ પણ ઘણા બધા વિચારો કરીને ત્યારબાદ જે છે એ ઠરાવને મંજૂરી આપે છે અને ઠરાવની મંજૂરી આપી દીધા પછી એ શેર જપ્તીની નોટિસ મોકલવાની છે તો શેર જપ્તી નોટિસ ક્યારે મોકલવાની છે કોને મોકલવાની છે એ પણ સમજવું જરૂરી છે તો સંચાલક મંડળની સભામાં પસાર થયેલા ઠરાવને આધારે સેક્રેટરી સભ્યને શેર જપ્તીના નિર્ણયની જાણ કરતી નોટિસ આપે છે જ્યાં સુધી કંપનીના સંચાલક મંડળ છે એ નક્કી ન કરે ઠરાવ પસાર ન થાય ત્યાં સુધી એ સેક્રેટરી પોતે નોટિસ મોકલાવી શકતો નથી એટલે કે ઠરાવ પસાર થઈ ગયા પછી નક્કી થઈ ગયા પછી સેક્રેટરી જે યાદી છે એ યાદીને આધારે એ સંચાલક મંડળ નક્કી કરેલા પ્રમાણે નિર્ણયની જાણ કરતી એક નોટિસ મોકલે છે એ સભ્યોને મોકલવામાં આવતી હોય છે તો અહીંયા સભ્યોને ધ્યાનમાં આવે છે કે હવે જે છે અમારા શેર જપ્ત થવાના છે એના માટેનો પ્રૂફ શું તો કંપની જે છે એ શેર જપ્તીનો ઠરાવ સાથે મોકલશે એટલે ધ્યાનમાં રાખવાનું છે તેની સાથે શેર જપ્તીના ઠરાવની એક નકલ પણ મોકલવાની છે શું કામ એક નકલ મોકલવાની છે કારણ કે કંપનીએ જે ઠરાવ પસાર કર્યો છે જે સંચાલકો છે
એમની સિગ્નેચર હશે એટલે કે એ પ્રકાપાઈ એટલે કે ચોખ્ખો દસ્તાવેજ બની જશે, જેના કારણે એ શેર હોલ્ડર જે છે એ સાચું એટલે કે પ્રૂફ થઈ શકે એટલા માટે એક નકલ પણ મોકલાશે, એનું નામ, એમાં કેટલા શેરના હપ્તા બાકી હતા, હપ્તાની રકમ શું, કેટલા રકમ જપ્ત થવાની છે, એ બધી જ વિગતો એ નકલમાં પણ જોવા મળે છે. ત્યારબાદ ડિમેટના શેર રદ કરવાની જાણ ડિપોઝિટરીને કરવાની છે. કંપનીમાં જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે ડિમેટ ખાતાની કાર્યવાહી જોતા હોય છે, તો હવે આ જે શેર હોલ્ડર છે એના શેર રદ કરવાના છે, એના શેર રદ કરવા માટે જાણ કોને કરવાની છે, તો એ ડિપોઝિટરીને જાણ કરશે. ડિપોઝિટરી પોતાના જે એકાઉન્ટ ડિમેટ એકાઉન્ટ છે એના આધારે હવે શેર જપ્ત કરીને કંપનીના ખાતામાં રકમ જે છે એ કંપનીના ખાતામાં જમા કરવાનું કામ એની કાર્યવાહી જે છે એ ડિપોઝિટરી કરશે. ટૂંકમાં રાખવાનું છે, ડિમેટના શેર રદ કરવાની જાણ કોણ કરશે, ડિપોઝિટરીને કરવાની છે, અને શેર ફેરબદલીની જાણ એજન્ટને કરવામાં આવશે. એટલે કે જે એજન્ટ હશે એ હવે જે શેર ધારકના ખાતામાં બાકીના શેર હશે એ બધા શેર જપ્ત કરીને એ કંપનીના ખાતામાં જમા કરવા માટે એજન્ટને પણ જાણ કરવામાં આવશે, અને એજન્ટ આ કાર્યવાહી પૂરી કરતો હોય છે. જો મૂર્ત સ્વરૂપના શેર હોય તો સભ્ય એ શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરવા પડે છે. તમે જાણતા હશો, ખબર હશે કે મૂર્ત સ્વરૂપના શેર એટલે શું, ફરીવાર રિપીટ કરી દઈએ છીએ આપણે, મૂર્ત સ્વરૂપના શેર એટલે કે ફિઝિકલ શેર. ફિઝિકલ શેર એટલે શું, એટલે કે જેને આપણે જોઈ શકીએ, સ્પર્શ કરી શકીએ છીએ એવા પ્રકારના શેર. આપણે બધા પાસે સર્ટિફિકેટ હશે અલગ અલગ પ્રકારના, બસ એવું એક સર્ટિફિકેટ છે, એ કોણ પ્રોવાઈડ કરે છે, તો કંપની આપે છે. કોને આપે છે, તો શેર હોલ્ડરને. શા માટે શેર સર્ટિફિકેટ આપે છે, કે જ્યારે શેર હોલ્ડર શેર ખરીદે ત્યારે આ પ્રમાણપત્ર આપવામાં આવે છે, તે સાબિત તરીકે કે ભાઈ આ વ્યક્તિએ કંપનીના કેટલી કિંમતના શેર ખરીદેલા છે એટલા માટે. પરંતુ જો એ શેર હોલ્ડર હપ્તો નથી ભરતો ત્યારે આ કંપની શું કરશે, શેર જપ્ત કરશે. ત્યારે આ શેર હોલ્ડરોએ એની પાસે જે શેર પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્ર કંપનીને પરત કરવું પડે છે. ત્યારબાદ જે છે એ કોઈ કાર્યવાહી થતી નથી. એટલે કે જો મૂર્ત સ્વરૂપના શેર હોય તો એ સભ્ય શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરશે, ત્યારબાદ શેર જપ્તની કાર્યવાહી પૂરી થાય. પરંતુ જો અમૂર્ત સ્વરૂપના હોય તો, ડિજિટલ સ્વરૂપે હોય તો અહીંયા વાત કરવાની છે ડિપોઝિટરીને, પણ જે દલાલ છે એ કાર્યવાહી કરશે. તો આ ટૂંકમાં સમજી શકીએ આપણે કે શેર જપ્તીની નોટિસ મોકલા પછી બે કામ થતા હોય છે. તો સૌ પ્રથમ પહેલું યાદ કરો, સૌ પ્રથમ મુદ્દો શું હતો, તો પહેલું જે બાકી હપ્તાની યાદી તૈયાર કરવાની હતી, ત્યારબાદ સંચાલક મંડળને જે છે એ યાદી આપવાની હતી, ત્રીજું સ્મૃતિપત્ર, ચોથું અંતિમ ચેતવણી પત્ર મોકલ્યો, પાંચમું આપણા માટે છે શેર જપ્તીનો ઠરાવ પસાર થયો, છઠ્ઠું શેર જપ્તીની નોટિસ મોકલવાની છે. હવે આપણા માટે આવે છે સાતમો મુદ્દો, જાહેર નોટિસ આપવી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શેર જપ્તી નોટિસ કોને આપી હતી, તો સભ્યને આપી હતી. સભ્યને આપ્યા બાદ શું કામ જાહેરમાં આપવાની છે, તો જાહેરમાં પણ નોટિસ આપવાનું એક ખાસ કારણ છે. જેમ કે સેક્રેટરી વર્તમાન પત્રમાં જાહેર નોટિસ આપીને જણાવે છે કે આ કામ કોનું છે, સેક્રેટરીનું છે. અમુક રકમના શેર જપ્ત થયા હોવાથી આ શેરમાં કોઈ લેવડ દેવડ કરવી નહીં. કારણ કે જો ઘણી વખત જે છે એ શેર હોલ્ડરના શેર જે છે એ જપ્ત થઈ ગયા છતાં પણ એ બીજાને વેચી દેશે, અથવા તો એ નોટિસ મળ્યા પછી અથવા એ કાર્યવાહી જપ્ત થાય એ પહેલા બીજા વ્યક્તિને આપી દેશે. આવું ન થાય એટલા માટે જે છે એ સેક્રેટરી જાહેરમાં નોટિસ આપે છે કે ભાઈ આ વ્યક્તિ અથવા તો આટલી આટલી નંબરના શેર આ કોઈ વ્યક્તિએ જે છે ખરીદવા નહીં, કારણ કે એ શેર હવે જપ્ત કરી લેવામાં આવેલા છે. એટલે કે અમુક રકમના શેર જપ્ત થયા હોવાથી કોઈએ આ પ્રકારના શેરમાં લેવડ દેવડ કરવી નહીં, આવા પ્રકાર નોટિસ વર્તમાન પત્રમાં આપવામાં આવે છે. ત્યારબાદ અંતિમ મુદ્દો છે આપણા માટે સભ્ય પત્રકમાં નોંધ કરવી. વર્તમાન પત્રમાં નોટિસ આપી દીધી, હવે છેલ્લું કામ છે કે સભ્ય પત્રકમાં નોંધ થશે. તો સભ્ય પત્રકમાં શું નોંધ કરવાની હોય છે, તો જાહેર નોટિસ આપ્યા બાદ છેવટે એટલે કે અંતમાં કંપની સેક્રેટરી સભ્ય પત્રકમાં એક શેર જપ્તીની નોંધ કરે છે. આ શું નોંધ હોય, તો જેના શેર જપ્ત થયા છે તે સભ્યનું નામ સભ્યપત્રકમાંથી દૂર કરે છે.
હવે આ જે કંપની છે કંપની નોંધ કરી શેર જપ્તીની કે જે વ્યક્તિનું નામ સભ્ય પત્રકમાં હતું અત્યાર સુધી શેર ખરીદેલા હતા પરંતુ વર્તમાનમાં કંપનીએ એ શેર જપ્ત કર્યા છે તો હવે એ વ્યક્તિ જે છે એ કંપનીનો સભ્ય કહેવાતો નથી એટલા માટે આ સેકન્ડરી જે છે એ સભ્ય પત્રકમાંથી એટલે વ્યક્તિનું નામ દૂર કરે છે એટલે હવે એ વ્યક્તિ કંપનીનો સભ્ય કહેવાતો નથી કોઈ કાર્યવાહી હવે એ વ્યક્તિ શેરથી કે પછી એ કંપનીમાં કરી શકશે નહીં એટલે કે આ શેર જપ્ત થયા છે એનું નામ સભ્ય પત્રકમાં દૂર થશે અને શેર જપ્ત થઈ જશે આપણને બધાના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો હશે નથી થયો તો કહી દઉં છું કે ભાઈ આ શેર જપ્ત થઈ ગયા પછી શું હવે તો કંપની જે છે જેટલા શેર જપ્ત થયા છે હવે એ જપ્ત થયેલા શેરને કંપની ફરી વાર બહાર પાડે છે ક્લિયર તો અહીંયા જે છે આપણે સમજી ગયા છે કે શેર જપ્તીની વિધિ કુલ કેટલા મુદ્દા છે આઠ મુદ્દા છેલ્લી વાર રિપીટ કરી લઈએ આપણે સૌપ્રથમ પહેલો શું કામ કર્યું જે બાકી હપ્તા છે એની યાદી તૈયાર કરી બીજું છે આ યાદી કોને મોકલાવી સંચાલક મંડળને આપી ત્રીજું છે સભ્યો દ્વારા જે છે એ સંચાલક દ્વારા સ્મૃતિપત્ર મોકલવામાં આવશે ત્યારબાદ અંતિમ ચેતવણી પત્ર મોકલવામાં આવશે ત્યારબાદ ઠરાવ પસાર થશે અને જાહેર એક નોટિસ મોકલવામાં આવશે ત્યારબાદ જાહેર નોટિસ મોકલાશે અને અંતે સભ્ય પત્રકમાં નોંધ કરવામાં આવતી હોય છે વિદ્યાર્થી મિત્રો આપણા માટે આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે આપ સૌને સમજાઈ ગયો હશે હોમવર્કમાં તમારે શેર જપ્તીની વિધિ સમજાવો તમારા આઠે આઠ મુદ્દા જે છે એ તમારે હોમવર્કમાં લખવાના છે એ તમને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 3 ઉપર તમને મળી જશે થેન્ક યુ